विद्यार्थी मित्रों गुड मॉर्निंग केम छो। आज आप धोरण 12 अंदर जो आठमू चेप्टर जो रहा है जेनी अंदर आप विजिबिलिटी मॉडिफायर जो आज आप नव टॉपिक विजिबिलिटी मॉडिफायर विषय आप थोड़ी चर्चा करी थी लास्ट लेक्चर नी अंदर जेनी अंदर आप चर्चा करी थी कि चार पी मुख्य फोर पीज नो उपयोग कर जो एक्सेस कंट्रोल माटे उपयोग थाय छे। हवे कई रीतना छे जो आनु टेबल आपेलू छे ते टेबल जुओ तमे तो एक्सेस मोडिफायर जे छे तेना चार पी आपणे फोर पीस नी चर्चा करी थी। पहलू पब्लिक, बीजू पेकेज, तीजू प्रोटेक्टेड ने चौथू प्राइवेट। हवे शू विजिबिलिटी होय छे ते जुओ एनी अंदर। तो पब्लिक जे खरुं ने पब्लिक नी विजिबिलिटी वाइडेस्ट होय छे। हवे वाइडेस्ट विजिबिलिटी नो मतलब शू थाय के तमे एनो उपयोग एक करता वधु ज्यारे तमे एक करता वधु क्लास नो उपयोग करी रह्या हो तर एक करता वधु क्लास में जारे आने उपयोग तमारे करवो होय तो तमे एनो सरलता थी उपयोग करी सको छो। तो एने आपणे वाइडेस्ट विजिबिलिटी कहीशुं। पेकेज छे पेकेज एना करता थोड़ी ओछी हशे, प्रोटेक्टेड एना करता थोड़ी ओछी अने प्राइवेट एकदम ओछी नेरोएस्ट हशे। हवे शुं उपयोग छे, कई रीते आनो उपयोग थशे ते आपणे बधी ज बाबतोने एकदम डिटेल्स में आपणे जोईशुं आजे के कई रीते आ विजिबिलिटी मॉडिफायर एक्सेसर जे छे ते काम करता હોય છે। હવે આપણે ડિફોલ્ટ અને પ્રાઇવેટ મોડિફાયરના ઉદાહરણ જોઈશું। સૌથી પહેલા આપણે જોઈશું પબ્લિક, કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં તે ઉપલબ્ધ વિઝિબલ હોય છે। જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપયોગ કરવા ઈચ્છતા હોઈએ તો મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે તમે ઘોષિત કરી શકો છો। જેમ કે એક પ્રોગ્રામ છે, પ્રોગ્રામની અંદર એક કરતા વધુ હું ક્લાસનો ઉપયોગ કરી રહ્યો છું તો એક ક્લાસમાં બનાવેલી જેટલી બી મારા વેરિયેબલ છે એટલે કે ચલ છે કે જેટલી પણ મેથડ તૈયાર કરેલી છે એ હું બીજા ક્લાસમાં ત્યારે જ ઉપયોગ કરી શકું જ્યારે એ પબ્લિકલી ડિક્લેર કરેલું હોય છે, પબ્લિકલી ઘોષિત કરવામાં આવેલું હોય છે ત્યારે। સૌથી વધારે શક્ય એક્સેસ છે તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસીસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે। પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલા પબ્લિક એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરી શકો છો। જેમ કે આપણે લીધું છે ભાઈ લેન્થ નામની ચલ લઈએ છે તો એનો ડેટા ટાઈપ ફ્લોટ છે, એની આગળ લખી દીધું પબ્લિક, એટલે હું કોઈ પણ ક્લાસની અંદર એક કરતા વધુ ક્લાસની અંદરનો ઉપયોગ કરવો હોય તો કરી શકું છું। પછી મેથડ છે એરિયા નામની મેથડ છે ડબલ ડેટા ટાઈપ સાથેની જેની અંદર પણ પબ્લિક લખી દીધું છે એટલે આ મેથડને પણ મારે બીજા કોઈ ક્લાસમાં ઉપયોગ કરવો હોય તો હું કરી શકીશ। અહીં એ નોંધ કરશો કે પબ્લિક ચલ અને મેથડ બધી જગ્યાએ વિઝિબલ હોય છે, આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાં પણ તમે એને એક્સેસ કરી શકો છો। આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ, જેથી એ ડાયરેક્ટલી પબ્લિકલી તમે કોઈપણ જગ્યાનો ઉપયોગ કરી શકશો। હવે પેકેજ કોઈ પણ મોડિફાયર વિના, પેકેજ વિધાઉટ એની મોડિફાયર, આ બીજા સ્તરનો એક્સેસ કંટ્રોલ છે જેનું કોઈ નિશ્ચિત નામ નથી, તેને ઘોષિત કરવા માટે વિધાનમાં કોઈપણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે તેને જણાવવામાં આવે છે। આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન રક્ષણ છે તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછો છે। પેકેજ બધી જગ્યાએ ચલ કે મેથડ એક્સેસ કરી શકાય જ્યારે ક્લાસમાં સમાવેશ થયેલો હોય તો, પણ તે પેકેજની બહાર નહીં। અહીં એ નોંધ કરશો કે જે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે તે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ચલ ગણવામાં આવશે। આથી અત્યાર સુધી આપણા પ્રોગ્રામમાં તે પબ્લિકની બરાબર જ એને ગણવામાં આવેલું છે, પબ્લિકલી જે રીતે બધે યુઝ થાય તે રીતે પેકેજ પણ યુઝ થશે। આકૃતિ જે નેક્સ્ટ આકૃતિ છે 8.9 એમાં દર્શાવેલ પ્રોગ્રામનો આપણે રેફરન્સ લઈશું તો રેક્ટેંગલ ક્લાસના બે એટ્રીબ્યુટ એમાં લીધેલા છે, લેન્થ અને વિડ્થ, તેની અનેક મેથડ છે। આમાં કોઈપણ મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપર્યો નથી, આથી તેનું પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ પ્રોટેક્શન રહેશે। આ કારણના લીધે જ આ સોર્સ ફાઇલ જે છે પૂર્વ નિર્ધારિત પેકેજ વ્યાખ્યાયિત અને ક્લાસ રેક્ટેંગલ ડેમો માટેને સીધે સીધું તમે મેળવી શકશો, એક્સેસ કરી શકશો। જુઓ પ્રોગ્રામ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે શું છે પ્રોગ્રામ તે સમજો। ચાલો ક્લાસ તૈયાર કર રેક્ટેંગલ નામનો, જેની અંદર બે વેરિયેબલ લીધા લેન્થ અને વિડ્થ, પછી મેથડ તૈયાર કરે સેટ એટ્રીબ્યુટ જેમાં એક્સ અને વાય, લેન્થ એટલે એક્સ અને વિડ્થ એટલે વાય એવા વેરિયેબલ્સની અંદર વેલ્યુ સ્ટોર કરાવીશું આપણે। પછી એક એરિયા મેથડ તૈયાર કરી છે ડબલ, જેની અંદર લેન્થ ઇન્ટુ વિડ્થની વેલ્યુ રિટર્ન ટાઈપ કરાવીશું, અને વોઇડ ડિસ્પ્લે, ડિસ્પ્લે મેથડ આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનનો ઉપયોગ કરીને જે બી વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય આઉટ ડિસ્પ્લેમાં બતાવી હોય તે બતાવી દે, જેમ કે લેન્થ અને વિડ્થની। આ પ્રોગ્રામ હવે તો તમને બધાના આઈડિયા આવી જ ગયા છે। ચાલો હવે મેઇન પ્રોગ્રામ જે આપણો બનશે તેની અંદર જુઓ તો ક્લાસ રેક્ટેંગલ ડેમો, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ્સ,
रेक्टेंगल नो उपयोग करेलो रेक्ट वन लीधु कंस्ट्रक्टर तरीके। और रेक्ट वन शू रेक्ट वन इज इक्वल टू न्यू रेक्टेंगल, रेक्टेंगल रेक्ट टू इज इक्वल टू रेक्ट। आ रूम कंस्ट्रक्टर क्लास वेरिएबल्स क्लास मेथड तैयार करो अपने डिटेल्स इन्फॉर्मेशन सीखी गया तक आइडिया है। हम रेक्ट वन डॉट सेट एट्रीब्यूट 10.5 और 20। रेक्ट वन सेट एट्रीब्यूट्स में शू एक्स और वाय है, एक्स एट लेंथ हे वाय एट विड्थ हे, लेंथ और विड्थ की अपने किंमत मड़ी गई रेक्ट वन डॉट डिस्प्ले अपने आउटपुट जो मैं तब अई सको जुओ तो रेक्टेंगल विथ लेंथ 10.5 विथ 20 बराबर है। त्यार पछी सीस्टम डॉट आउट डॉट प्रिंटएलन नो उपयोग कर एरिया ऑफ रेक्टेंगल इज रेक्ट वन डॉट एरिया। एरिया मेथड की अंदर शू है लेंथ इंटू विथ की किंमत है, लेंथ और विथ की किंमत अपने मड़ी गई है 10.5 और 20, तो बने गुणाकार थी जवाब आनी किंमत हे। सीस्टम डॉट आउट डॉट प्रिंट एलन कर प्रिंट करी से तो जुओ एरिया ऑफ रेक्टेंगल इज 210 बराबर है, आप प्रिंट थी आई गयु। त्यार पछी रेक टू डॉट सेट एट्रीब्यूट में बीजु लीधु 10 और 15। हवे आमां त्रण डॉट ने एक साथ डिस्प्ले करायेला है कई रीते जुओ तो सीस्टम डॉट आउट डॉट प्रिंट एलन नो उपयोग कर एरिया ऑफ रेक्टेंगल विथ लेंथ रेक टू डॉट लेंथ एट रेक टू में लेंथ की किंमत है 10 डिस्प्ले थी जैसे, विथ इज इक्वल टू रेक टू डॉट विथ, विथ की किंमत है इज रेक टू डॉट एरिया। त्रे त्रो लेंथ की किंमत विथ की किंमत और एरिया की किंमत एक साथ सीस्टम डॉट आउट डॉट प्रिंट एलन अंदर उपयोग करेलो डिस्प्ले मेथड ने कॉल कराया वगर सीधू एन उपयोग करेलो तो जो अँ आउटपुट तमने आ रीते जवाब मळशे कि एरिया ऑफ रेक्टेंगल इज लेंथ 10.0 विथ 15.0 इज 150.0। आपणे अपूर्णांक किंमत माटेनो लीधु छे एटले पॉइंट पछीनी वेल्यू आवती होय एटले पॉइंट पछी वेल्यू ना होय तो भी 0.0 एम एवुं लखाईने आवी जशे बराबर छे। तो आ डिफॉल्टली तमे उपयोग करी शको छो। हवे छे प्रोटेक्टेड, आ स्टार प्रोटेक्शन नो उपयोग फक्त सब क्लास ने एक्सेस करवा माटे अथवा फ्रेंड तरीके घोषित करेल मेथड ने साथे सहियारा उपयोग माटे थाय छे। आथी अगाउ जणेला बन्ने स्टार करता विजिबिलिटी शुं थशे आनी ओछी थशे, પણ ચોથા સ્ટરની પ્રાઇવેટ પૂરી પાડવામાં આવતી પૂર્ણ ગુપ્તતા કરતાં થોડું વધારે છે। પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટન્સ વાપરીશું ત્યારે સુસંગત રીતે તમને જણાવશે, એટલે કે એનો જ્યારે સબ ક્લાસ તમે બનાવો ને મેઇન ક્લાસ હોય એનો સબ ક્લાસ ત્યારે તમે એને પ્રોટેક્ટેડ પાર્ટ નહીં, એટલે ફક્ત શું થશે બધા ક્લાસની અંદર ઉપયોગ નહીં થશે પણ એની સાથે જોડાયેલો એનો જે સબ ક્લાસ હશે ને તેની અંદર જ ફક્ત આનો ઉપયોગ થશે। તે આપણે પેલું ઇનહેરિટન્સ જે ટોપિક આપણે શીખીશું ને આના પછીના ટોપિક જે છે એમાં ઇનહેરિટન્સનો ટોપિક આવશે ત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે કઈ રીતના એની સાથે જોડાયેલા સબ જે છે એની સાથે જે સબ ક્લાસ જોડાયેલો છે એની અંદર તમે પ્રોટેક્ટેડ પાર્ટને એક્સેસ કરી શકો છો। ચાલો હવે સૌથી નેરોએસ્ટ જેની વિઝિબિલિટી છે એ છે પ્રાઇવેટ। પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાનું સૌથી ઊંચું કક્ષાનું પ્રોટેક્શન તમે મેળવી શકો છો, તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે। પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય, તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી, એટલે તમે અન્ય કોઈ ક્લાસમાં ઉપયોગ કરી શકતા નથી। આ બહુ જ પ્રતિબંધક જણાય પરંતુ હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે। તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડશે તમને, દુનિયાની નજરમાં તે ડેટા છુપાવે છે અને તેને ખોટી રીતે ગણતરીની મર્યાદા ખોટી રીતની ગણતરીની મર્યાદા રાખે છે। જે ઘટક સીધા કોઈપણ સાથે તેના સબ ક્લાસમાં સમાવેશ સાથે સહિયારું ન હોય તો તે પ્રાઇવેટ છે। ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારે વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો હોય છે, તો તેની રચના તેના અમલીકરણ ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાત ઓછામાં ઓછી એ કરી નાખે છે, કારણ કે યુઝ જ નહીં થશે બીજાની અંદર એ। હવે આપણે જે આકૃતિ છે એમાં જોઈએ એમાં કઈ રીતે ફેરફાર થાય, તો લેન્થ અને વિડ્થને આપણે પ્રાઇવેટ ઘોષિત કરીશું અને તે સીધા સીધો ઉપલબ્ધ થવાની એરિયા અને ડિસ્પ્લે મેથડ માટેનો ઉપયોગ કરીશું ત્યારે કોઈ પણ પ્રકારની એરર નહીં બતાવે, પણ જ્યારે તમે બીજા ક્લાસમાં જ્યારે એનો ઉપયોગ કરવા જશો તો તમને એરર દર્શાવશે શું છે તે જુઓ। પછી આકૃતિ 8.10માં એનો સુધારેલો ભાગ પણ છે કે કઈ રીતે એના કન્સ્ટ્રક્ટર તમે વેરિયેબલ ઉપયોગ કરીને એરર દર્શાવેલો છે અને કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય છે તે જુઓ। જો આપણો જે પ્રોગ્રામ છે એની અંદર જુઓ તો લેન્થ અને વિડ્થને જયારે ડિક્લેર કરી છે ને તેની આગળ જો પ્રાઇવેટ શબ્દ લખી દીધો છે, બાકી તો બધું તમને ખ્યાલ જ છે, આપણે રેક્ટેંગલ વાળો પ્રોગ્રામ હમણાં જ જોયો જસ્ટ તમને ખ્યાલ જ છે। હવે જેવું આ પ્રોગ્રામને હું કમ્પાઇલ કરાવીશ સેવ કરીને કમ્પાઇલ કરાવીશ ને એટલે એરર આવશે, એરર આવે એક્ઝિટ કોડની વેલ્યુ 1 હશે અને શું એરર છે તે પણ દર્શાવશે જુઓ। તો લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ, વિડ્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ, બતાવી દીધું તમને।
તમે લેન્થ અને વિડ્થનો ઉપયોગ તો કરવા માંગો છો, પણ લેન્થ અને વિડ્થનો ઉપયોગ કરવા દેશે નહીં. કેમ? કારણ કે પ્રાઇવેટ ડિક્લેર કરેલું છે, તો ઉપર જે આપણે ક્લાસ રેક્ટેંગલ લખેલું છે ને એની અંદર જ ફક્ત ઉપયોગ થશે. આ લેન્થ અને વિડ્થને જયારે હું આની અંદર ઉપયોગ કરવા જઈશ ને, સેકન્ડ જે છે મારો સેકન્ડ ડેમો સેમન જે છે કે રેક્ટેંગલ વિઝિબિલિટી વન, એની અંદર એનો ઉપયોગ કરવા દેશે નહીં. કેમ? કારણ કે રેક ટુ ડોટ લેન્થ, રેક ટુ ડોટ વિડ્થ જે છે તો ઓલરેડી ડિક્લેર કરેલી છે પ્રાઇવેટલી, અને પ્રાઇવેટલી ડિક્લેર કરેલી હોવાથી તમે એને બીજા ક્લાસની અંદર ઉપયોગ કરી શકશો નહીં. બરાબર છે. હવે સમસ્યા એ છે કે બીજા ક્લાસમાંથી પ્રાઇવેટ ચલ કરી તે મેળવી શકાય, અન્ય ક્લાસની મેથડ વડે એક્સેસિબલ છે, તેના દ્વારા તેને પરોક્ષ રીતે ઉપલબ્ધ તમારે બનાવવું હોય તો બનાવી શકો છો. આના માટે નેક્સ્ટ કોડ લિસ્ટિંગ આપેલું છે, એની અંદર આપણે બે મેથડ યુઝ કરેલી છે. એ આ બે મેથડ છે, ગેટ લેન્થ અને ગેટ વિડ્થ. અહીં કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોવાથી તે પેકેજ વિઝિબિલિટી છે, આથી તે અન્ય ક્લાસ વિઝિબિલિટી પ્રાઇવેટ બી માં ઉપલબ્ધ છે. આ મેથડ દ્વારા આપણે પ્રાઇવેટ જે હોય છે ડિફોલ્ટ ઇન્સ્ટન્ટ વેરિયેબલ લેન્ડ અને વિટની કિંમત તમે મેળવી શકો છો. કઈ રીતે છે આ નિર્ગમ વિધાનમાં ગેટલેટ ગેટ વિટનો ઉપયોગ કરી રીતે કરેલો છે તે તમને બતાવું છું. આપણો પ્રોગ્રામ છે, બરાબર છે, પ્રાઇવેટલી ડિક્લેર કરી દીધું છે. હવે અહીં જુઓ, જયારે આ પૂરો થાય ને ત્યાં જુઓ, અહીં લખી દીધું છે ડબલ ગેટ લેન્થ જેમાં રિટર્ન કરીશું લેન્થની વેલ્યુ, અને ગેટ વિટ જેમાં વેલ્યુ રિટર્ન કરાવીશું વિટની. એટલે હવે આનો ઉપયોગ કરવાથી શું થશે, તમે અન્ય ચલની અંદર અન્ય જે ક્લાસ છે તેની અંદર એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, આ ચલનો ઉપયોગ કરી શકશો. હવે આ પ્રોગ્રામ સેમ ટુ સેમ છે, સેમ પ્રોગ્રામને હવે જયારે તમે કમ્પાઇલ કરાવશો ને તો એરર નહીં આવશે ને એક્ઝિટ કોડની વેલ્યુ ઝીરો આવી જશે, અને તમારી જે કઈ બી કિંમતો છે તે કિંમત અહીં પ્રિન્ટ થઈને આવી જશે. પહેલી વખતમાં રેક્ટેંગલની કોઈ કિંમત નથી, એટલે ઝીરો ઝીરો, રેક વન ની ઝીરો ઝીરો, રેક ટુ જે છે રેક્ટેંગલ ટુ એમાં કિંમત આપી છે 10 અને 15, એ ગણીને એનું જે કઈ બી એરિયા અને બધું છે ફાઇન કરીને તમને આપી દેશે. પણ આ ક્યારે પોસિબલ થાય, જયારે તમે એને એક્સેસેબલ બનાવો ત્યારે. હવે આ રીતે જે એક્સેસેબલ બનાવવામાં આવે છે એના માટે જે બે મેથડો આપણે યુઝ કરીને ગેટ લેન્થ અને ગેટ વિડ્થનો, ગેટનો જે ઉપયોગ કરીને, તો એ મેથડો પણ છે એને એક્સેસર અને મ્યુટેટર મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો શું છે એક્સેસર અને મ્યુટેટર મેથડ તેના વિશે થોડું સમજીએ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીએ ત્યારે તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ, ત્યારે આપણો હેતુ શું હોય છે, અન્ય ક્લાસની મેથડ વડે તેને સીધે સીધા એક્સેસ કરવા દેવા નથી અને એમાં ફેરફાર ન થાય અને એવું કંઈ થાય ને એની સામે રક્ષણ કરવાનો છે. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખતા હોય તો આપણે એક્સેસર મેથડ લખીએ, જો આપણે આ ડેટામાં અન્ય ફેરફાર વ્યક્તિ દ્વારા માન્ય રાખતા હોય તો એના માટે મ્યુટેટર. એક્સેસ ખાલી જોવા માટે એક્સેસર મેથડ, અને જો ચેન્જીસ કરવું હોય ફેરફાર તો એના માટે મ્યુટેટર મેથડ લખવી પડે છે. તમે માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસ અને મ્યુટેટર મેથડ નામના ચલ નામનો પ્રથમ અક્ષરને કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી આ બનશે. આ પ્રણાલીને કારણે એક્સેસર મેથડને ગેટર અને મ્યુટેટર મેથડને સેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિ 8.11 દર્શાવેલ કોડ લિસ્ટિંગ નિરીક્ષણ કરો, તેમાં આપણે ગેટર મેથડ ગેટ લેન્થ અને ગેટ વિડ્થનો મેથડનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલીશું તો અન્ય વપરાશ કરતા તે છૂપું રહેશે, એક્સેસર મેથડ ગેટ લેન્થના અમલીકરણ પર અસર કરશે. જો આપણે બીજી મેથડ ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે ગેટર મેથડનો ઉપયોગ કરવાનો હોય છે. પણ જો આપણે અન્ય મેથડની કિંમતમાં ફેરફારની પરવાનગી પણ આપવા ઈચ્છતા હોય ને તો પછી સેટર મેથડનો ઉપયોગ કરવો પડે, જેમ કે એના માટે સેટ લેન્થનો ઉપયોગ કરવો પડે. લેન્થની કિંમત તમારે બદલવી હોય તો તમે બદલી શકો છો, જેમ કે વોઇડ સેટ લેન્થ ફોર એલ, લેન્થની જે કિંમત છે તે કરી દીધી એક. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસ વપરાશકર્તા દ્વારા ચલને સીધા સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે આપણે જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે ગેટ અને સેટ મેથડ લખવી પડે. આ નાની અગવડ આપણને સરળતાથી કોડ ફરી વાપરવાની અને તેને જાળવણીની ભેટ આપશે. બરાબર છે. તો ફરી સમજી લો કે આપણે શું જોયું, વિઝિબિલિટી મોડિફાયર એક્સેસ કંટ્રોલ જોઈએ છે, જેની અંદર આપણે જોયું કે 4 પીસ છે, પબ્લિક છે, પબ્લિકની અંદર તમે જે કઈ બી વેરિયેબલ ચલ કે મેથડ ડિક્લેર કરો એની કોઈ પણ ક્લાસમાં તમે ઉપયોગ કરી શકશો. પેકેજ હોય તો પેકેજ પણ પબ્લિક જેવું જ હોય છે, જ્યાં જ્યાં તમે એનો ઉપયોગ કરશો ત્યાં ત્યાં એ એપ્લિકેબલ થઈ જશે અને તમે એનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી આપણે જોયું તો પ્રોટેક્ટેડ શાના માટે ઉપયોગ થાય છે,
જેના જે સબ ક્લાસ જોડાયેલા છે, મેઇન ક્લાસ અને એની સાથે જોડાયેલા સબ ક્લાસ, બસ એની અંદર જ, એટલે કે ફેન તરીકે ઘોષિત કરેલી જે કઈ મેથડ હશે એના સહિયારા ઉપયોગ માટે જ એનો ઉપયોગ કરવામાં આવશે. આની વિઝિબિલિટી પેલા બે કરતા ઓછી છે, પણ ચોથા સ્ટોર કરતા વધુ છે. ચોથો સ્ટોર એટલે પ્રોટેક્ટ પ્રાઇવેટ વાળો, એ સૌથી ડે. એમાં તમે એકવાર પ્રાઇવેટ ડિક્લેર કરો એટલે બીજી કોઈ પણ જગ્યાનો ઉપયોગ કરી શકતા નથી. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? દુનિયાની નજરથી ડેટા છુપાવી અને ખોટી ગણતરીની મર્યાદા રાખીને રક્ષણ આપવાનું છે. તે ડેટા એન્કેપ્સ્યુલેશન જેવી એટલે રક્ષણની સુવિધા તમને પૂરી પાડે છે. જોયું આમાં આપણે એનો ઉદાહરણ જોયા કે ભાઈ પેલું જે હતું વેરિયેબલ હતા બે, લેટ એન્ડ રેવિટ, એને પ્રાઇવેટ ડિક્લેર કરી તો પછી તમે બીજા રૂમ જે ક્લાસની અંદર ઉપયોગ કરવા માંગતા હતા તો તમને કરવા દેતું હતું નહીં અને એરર આપી દેતું હતું. હવે એને તમારું યુઝ કરવું હોય તો કરી શકો છો, એવું નથી કે નથી કરી શકતા. એના માટે તમારે એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ કરવો પડે. એક્સેસર મેથડથી તમે એને એક્સેસ કરવું હોય તો કરી શકો છો. એક્સેસ કરવા માટે ગેટનો ઉપયોગ કરવામાં આવશે અને જે વેરિયેબલ જે છે એનો પહેલો અક્ષર કેપિટલ કરવામાં આવશે. જેમ કે લેન્ડ છે તો એને બનાવીશ ગેટ લેન્ડ, વીટ છે તો બનાવીશ ગેટ વીટ, જેમાં એલ અને ડબલ્યુ કેપિટલ હશે. બરાબર છે, એનો તમે ઉપયોગ કરી શકો. અને એક્સેસર અને મ્યુટેટર મેથડ કહેવામાં આવશે. માહિતીને ફક્ત જોવી જ હોય તો એને એક્સેસર મેથડ કહેવામાં આવે. અને જો એમાં બદલાવ લાવવા માંગતા હોય તમે, એટલે કે એની કિંમત પણ બદલવા માંગતા હોય તો તમારે મ્યુટેટર મેથડનો ઉપયોગ કરવો પડે. એ એક્સેસ માટે ગેટ અને મ્યુટેટર માટે સેટ, અને ગેટર અને સેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સીધું તમે એનો ઉપયોગ કરી શકો છો. વોઇડ સેટ લેન્થનો ઉપયોગ કરી શકો, ગેટ લેન્થનો ઉપયોગ કરો, સેટ અને ગેટનો ડાયરેક્ટલી તમે ઉપયોગ કરીને ગેટ અને સેટ મેથડ લખીને તમે પ્રાઇવેટ લેવલના જે છે મેમ્બર્સ એને પણ તમે એક્સેસેબલ બનાવી શકો છો. બરાબર છે, તો આજના દિવસ પૂરતો આ વિઝિબિલિટી મેથડ જોયું. બાકીનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આઈ એમ હિમાંશુ ચૌહાણ, થેન્ક યુ ફોર વોચિંગ મી, હેવ અ નાઇસ ડે. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.